हेलो स्टूडेंट, वी वेलकम्स यू। टुडे वी विल डिस्कस अबाउट अ गॉस थियरम। कल आप चतुर्थ टॉपिक जो तो पीछे गॉस थियरम बाकी रह गयु, तो हम आप गॉस थियरम आज जोशु। तो गॉसनो नियम, हाँ गॉस है बंद सरफेस में रहेलू कोई चार्ज पार्टिकल है तेने असर ने दर्शात नियम है। आप नॉर्मली अपना जो सिलेबस में है मुझे पे फिगर जुओ, जे बंद गाड़ो रचेलो है जे अंदर क्यू कर एक चार्ज पार्टिकल है, ने आउटसाइड पर चार्ज हो तो असर कई रीते थे, डिस्टन्स आर जेटलू है, तो आगे आगे में जुवानु। तो लेट अस कंसिडर अ पॉइंट चार्ज क्यू लोकेटेड एट द पॉइंट ओ इनसाइड द क्लोज सरफेस एस। द चार्ज प्रोड्यूसिस इलेक्ट्रिक फील्ड ई अराउंड इट। नाउ वी कैन राइट द फ्लक्स ऑफ ई थ्रू अ सरफेस। हवे आपणे जोईए तो आपणे कंसिडर करीए कि क्यू क्या क्यू जे चार्ज छे ते क्या लोकेटेड थयेलो छे, तो के सेंटर ऑफ जे बंधगाळो जे रचेलो छे તેમાં ઇનસાઇડ ધ ક્લોઝ સરફેસ એસ છે। આખે આખવા જે સરફેસ છે, આખે આખા સરફેસ છે તેને શું કીધું છે, એસ નામની સરફેસ કીધી છે। ઓકે, તો તેની અંદર આ ક્યુ આપણે લોકેટેડ છે, મતલબ અંદર જેની જગ્યા ક્યાં છે, તો કે તે બંધગાળાની અંદરની જગ્યા છે। ચાર્જ પ્રોડ્યુસ એન ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ અરાઉન્ડ ઇટ, અને ચાર્જ છે તે શું પ્રોડ્યુસ કરે છે, તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ એની આજુબાજુ પ્રોડ્યુસ કરે છે। ઓકે, તો આપણે એક વસ્તુ જોઈએ કે ચાર્જ અંદર ઘેરાયેલો બંધગાળામાં રહેલો વસ્તુ છે તો તે ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં કરે છે, તો અરાઉન્ડ ઈ। નાવ વી કેન રાઇટ ધ ફ્લક્સ ઓફ ઈ થ્રુ અ સરફેસ, હવે આપણે તેનું ફ્લક્સ કેટલું છે તે લખીએ, તો ફ્લક્સ ઈ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન એસ ઈ ઇન્ટુ ડી એ। ડી એ શું છે, એરિયા દર્શાવે છે, એરિયાનો સ્મોલ પાર્ટ, દરેક એરિયાનો યુનિટ કયો અથવા એરિયાનો સ્મોલ પાર્ટ જે આપણે ડિવાઈડ કરીએ તેને ડી એ વડે દર્શાવવામાં આવે છે, તો ઇન્ટુ ડી એ, તો ક્લોઝ ઇન્ટિગ્રેશન ઈ ડી એ કોસ થીટા। આપણે પહેલાં પણ કોસ થીટા જોયું કે કેટલો અસર કરે છે, કે થીટાનું વેલ્યુ જો 90 કરતાં નાની હોય, થીટાની વેલ્યુ જો 90 કરતાં નાની હોય તો આપણને કેવું મળે છે, ફ્લક્સ એ પોઝિટિવ મળે, અને થીટાની વેલ્યુ જો 90 કરતાં મોટી હોય તો ફ્લક્સ કેવો મળે છે, નેગેટિવ મળે છે। તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે। આગળ જોઈએ તો ક્લોઝ ઇન્ટિગ્રેશન આપેલું ઇક્વેશન જે આપણે અત્યારે જોયું કે ભાઈ આ રીતે। ઓકે, તો આગળ જોઈએ કે ક્લોઝ ઇન્ટિગ્રેશન એસ, તો ઈની જગ્યાએ આપણે શું લખી શકીએ, આપણે જોયું હતું પેલા ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓપન 4π0 આર સ્ક્વેર, તો એની જગ્યાએ અત્યારે લખી નાખો કે તો ક્લોઝ ઇન્ટિગ્રેશન એસ ઇઝ ઇક્વલ ટુ સોરી ફાઈ ઈ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન એસ ઈની જગ્યાએ આપણે ક્યુ ઓપન 4π0 આર સ્ક્વેર કોસ થીટા ડી એ, તો આ જ આપણે વેલ્યુ લખીએ અહીં। હવે આપણે આગળ જોઈએ તો ક્યુ ઓપન 4π0 સાઈડમાં લીધું ક્લોઝ ઇન્ટિગ્રેશન એસ એમને, હવે કોસ થીટા ડી એ છે એના છેદમાં આપણે આર સ્ક્વેરને લખી નાખ્યું, હવે કારણ કે ક્લોઝ જે કોસ થીટા ડી એ અપોન આર સ્ક્વેર છે તેનો એક મતલબ છે તે સોલિડ એંગલ છે સબસ્ટન્સનો, અને ડીમાં ઓમેગા વડે દર્શાવવામાં આવે છે, તો એ આપણે આગળની સ્લાઇડમાં જોશું। તો આ આપણે ગોસ લો અત્યારે કરીએ છીએ, ક્લોઝ ઇન્ટિગ્રેશન સરફેસ હોય તેની અંદર શું ફેરફાર હોય, કેટલું ફ્લક્સ લાગે એ બધું। તો હવે જો અહીંયા લખ્યું છે ફાઈ ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓપન 4π0 ઇન્ટિગ્રેશન ડી ઓમેગા, તો ડી ઓમેગા શેની જગ્યાએ લખ્યું છે આપણે, તો કે કોસ થીટા ડી એ અપોન આર સ્ક્વેર, તેની જગ્યાએ આપણે શું લખ્યું ડી ઓમેગા, તો નીચે લખ્યું છે વેર કોસ થીટા ડી એ અપોન આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડી ઓમેગા, અને જે ડી એ ઓમેગા છે એ સોલિડ એંગલ સબસ્ટન્સ બાય ડી એસ એટ ઓ, તો કે આ શું છે ડી ઓમેગા શું છે, તો કે સોલિડ એંગલ પણ શેનો, તો કે સબસ્ટન્સનો। હવે આપણે આગળ જોઈએ કે ઇન્ટિગ્રેશન ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો કે 4π, આ એક વસ્તુ ફિક્સ છે કે ઇન્ટિગ્રેશન ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 4π છે, તો હવે આપણે એની જગ્યાએ 4π લખી શકીએ ને, તો આપણે 4π લખ્યું, ચાલો લખી નાખી કે ફાઈ ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4π0 ઇન્ટુ 4π। હવે 4π એકબીજાને કેન્સલ કરે, જો 4π એકબીજાને કેન્સલ કરી નાખે તો વાહે શું વધે, તો કે ફાઈ ઈ ઇઝ ઇક્વલ ટુ
फाई इज इक्वल टू क्यू अपॉन एप्सिलॉन जीरो। हम अपने खबर है क्यू से शू है चार्ज पार्टिकल एप्सिलॉन जीरो ने वेल्यू फिक्स है तो फाई कितलो मळे फ्लक्स मळी जाए। ओके आगळ जो नोटिस दैट द रेडियस ऑफ स्फीयर कंसर्न अबाउट इक्वेशन 2.13 व्हाइल द सरफेस एरिया 4 पाई आर स्क्वेर गोज अप एज आर स्क्वेर। આપણે રેડિયસ ઓફ સ્ફિયર જોઈએ, એકબીજાને કેન્સલ આઉટ કરી નાખે અને કેન્સલ આઉટ ક્યાં થયું, 4π અને 4π કેન્સલ આઉટ થયું, વાઇલ ધ સરફેસ એરિયા 4πr² છે તો કેવું થયું, તો ગોઝ અપ r² જેટલું વધ્યું, તો ફિલ્ડ ગોઝ ડાઉન એઝ 1/r² એન્ડ સો ધ પ્રોડક્ટ ઓફ કોન્સ્ટન્ટ ઓલ્સો વી કેન સે ધ ફ્લક્સ ડઝ નોટ ડિપેન્ડ ઓન ધ શેપ્સ। અને જે ફ્લક્સ છે તે શેપ ઉપર ડિપેન્ડ નથી કરતો। ઇટ ઇઝ ટ્રુ ફોર એની ક્લોઝ સરફેસ, અને જે આપણને ઇક્વેશન મળ્યું છે તે કોઈ પણ ક્લોઝ સરફેસ માટે સેમ જ રહે છે, ઇક્વેશનમાં ચેન્જ આવતો નથી। ઓકે નાવ સપોઝ ધેટ ઇન્સ્ટન્ટ ઓફ સિંગલ ચાર્જ એટ ધ ઓરિજિન વી હેવ અ બંચ ઓફ ચાર્જ અકોર્ડિંગ ટુ ધ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ધ ટોટલ ફિલ્ડ ઓફ સમ ઓફ ઓલ ઇન્ડિવિજ્યુઅલ ફિલ્ડ। તો હવે આપણે અંદર એક જ ચાર્જ ક્લોઝ સરફેસની અંદર એક ચાર્જ ક્યુ હતો તેની વિશે વાત કરતા હતા, હવે આપણે એવું ધારીએ કે એક ચાર્જ નથી તેની અંદર બંડલ ઓફ ચાર્જ છે, બંચ ઓફ ચાર્જ છે, તો શું કરી શકાય। તો જ્યારે આપણે બંચ ઓફ ચાર્જની વાત કરતા હોય તો ત્યારે આપણે આગળ સૂત્ર જોઈએ કે ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 1 થી n, એન જેટલા પાર્ટિકલ હોય એના માટે ઈઆઈ, તો ઈઆઈ એવું ઈઆઈ એટલે ઈઆઈ દર્શાવે છે એક એક માટે આપણે ઈ લેતા ઈ ઇઝ ઇક્વલ ટુ 1.4π0 જોયું, તો ઈઆઈ એટલે આઈ જેટલા પાર્ટિકલ માટે લેવાનું છે એટલા માટે। તો ફ્લક્સ થ્રુ સરફેસ ધેટ એન્ક્લોઝ ધેમ ઓલ ચાર્જીસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઈ ડીએ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઈ ઈઆઈ ઇન્ટુ ડીએ। તો હવે આપણે ક્લોઝ ઇન્ટિગ્રેશન જે એનું છે તેને કૌંસમાં લઈ લઈએ, સિગ્મા આઈ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઇન્ટુ ડીએ, હવે સિગ્મા આઈ એમનેમ રહેશે ઈઆઈ અપોન ઈ ઝીરો ફ્રોમ ઇક્વેશન 2.13, ઇક્વેશન 2.13 આવ્યું, ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું છે તો ક્યુ અપોન ઈ ઝીરો, ઈ ઉપરથી અહીં લખી 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 ઈ ઇન્ટુ ડીએ, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈઆઈ ઇન્ટુ ડીએ, અને એ ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ ફાઈ એટલે ક્યુ આઈ અપોન ઇઝ ઝીરો, તો એ અહીંયા આપણે લખી નાખ્યું। હવે નીચે આપ્યું છે ક્યુ એની વેલ્યુ, ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એનક્લોઝ અપોન એપ્સિલન ઝીરો, અથવા તો ક્લોઝ સરફેસ એસ ઈ ઇન્ટુ ડી એ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈએન સી અપોન એપ્સિલન ઝીરો, વેર ક્યુ એનક્લોઝ ઇઝ અ ટોટલ ચાર્જ એનક્લોઝ વિથિન સરફેસ, જે ક્યુ એનક્લોઝ શું બતાવે છે કે ટોટલ જેટલો ચાર્જ છે જેને એન્ક્લોઝ કરેલું છે સરફેસને એ દર્શાવે છે। ઇક્વેશન 2.14 ઇઝ ગૌસ લો, ધ સ્ટેટમેન્ટ ઓફ ગૌસ લો ઇઝ, ગૌસ લોનું સ્ટેટમેન્ટ શું છે, ધ ટોટલ ફ્લક્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, જો મિત્રો એક્ઝામમાં ગૌસ લોનું સ્ટેટમેન્ટ પૂછાઈ શકે છે, એક માર્કમાં પણ હોઈ શકે છે, એટલે તમારે લખવું જરૂરી છે, તો આ એનું સ્ટેટમેન્ટ છે, ધ ટોટલ ફ્લક્સ ઓફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓવર અ ક્લોઝ સરફેસ ઓવર અ ક્લોઝ સરફેસ ઇઝ 1/0 ટાઈમ ધ ટોટલ ચાર્જ એનક્લોઝ બાય સરફેસ, તો ટોટલ ફ્લક્સ કેટલું મળે, 1/0 ટાઈમ જેટલું મળે, ટોટલ ચાર્જ એની અંદર જે એનક્લોઝ થયેલો હોય ને તેને 1/0 જેટલું ટોટલ ફ્લક્સ આપણને મળે। તો ફ્રોમ ઇક્વેશન 2.14 ઇઝ ઇન્ટિગ્રલ ફ્રોમ ઓફ ગૌસ લો, હવે ઇક્વેશન 14 જે આપણે છેલ્લે જોયું, અહીંયા આપણે ઇક્વેશન 14 જોયું તે શું છે, તો કે ઇન્ટિગ્રલ ફોર્મ ઓફ ગૌસ લો, ગૌસ લોનું ઇન્ટિગ્રેશનવાળું ફોર્મ છે। નાવ વી ટર્ન ઇટ ઇન્ટુ ડિફરન્શિયલ બાય અપીરિંગ અ ડાયવર્જન્સ થિયરમ, ક્લોઝ ઇન્ટિગ્રેશન એસ ઈ ઇન્ટુ ડીએ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન વી ડેલ ઇન્ટુ ઈ ડીટો। ઓકે તો આવી રીતે આપણે હવેને ડિફરન્શિએશન કરીએ છીએ, રીરાઇટિંગ ધ ટર્મ ઓફ ધ ચાર્જ ડેન્સિટી વી હેવ ક્યુ એન્ક્લોઝ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન વી
पी डी टाउ अपॉन एप्सिलॉन जीरो। सब्स्टिट्यूशन इक्वेशन 2.15 एंड 2.16 इन इक्वेशन 2.14 जो आपणो जूनो इक्वेशन हतो तेमां आ बेनी वेल्यू छे ते नाखवानी छे। तो इंटीग्रेशन वी डेल इंटू ई डी टाउ इज इक्वल टू वन अपॉन वी ओला इंटीग्रेशन वी रो अपॉन एप्सिलॉन जीरो डी टाउ। सिंस दिस इज ट्रू फॉर एनी वॉल्यूम वी, वी कैन इक्वेट द इंटीग्रेशन इंटीग्रेट्स एंड राइट डेल इंटू ई इज इक्वल टू रो इंटू एप्सिलॉन जीरो। इक्वेशन 2.17 इज अ डिफरेंशियल फॉर्म ऑफ गॉस लॉ। अपने गॉस लॉ ना बे फॉर्म अलग अलग जोया, एक तो इंटीग्रेशन फॉर्म जोयु अने आ जोयु ते डिफरेंशिएशन फॉर्म जोयु। बने फॉर्म जरूरी छे एग्जाम में, कोई पण एक फॉर्म पूछे तो पण लखवू जरूरी छे। तो नाउ हवे आपणे आगळ जोईए स्पेशल केस जोईए। इफ नेट चार्ज क्यू एनक्लोज इनसाइड सरफेस इज जीरो देन फाइ इज इक्वल टू जीरो। ओके, आ एक फेक्ट वस्तु छे કે જ્યારે કોઈ જે મટીરિયલ છે મતલબ ચાર્જ છે એન્ક્લોઝ ક્યુ એન્ક્લોઝ ચાર્જ છે તે ઝીરો હોય તો ફાઈ કેવો હશે? ઝીરો હશે। ઇફ ધ ચાર્જ આઉટસાઇડ ધ સરફેસ ધેન ધ ટોટલ ફ્લક્સ ઓવર અ ક્લોઝ સરફેસ ઇઝ ઝીરો સિન્સ ઇટ્સ ફિલ્ડ લાઇન પાસ ઇન ટુ વન સાઇડ એન્ડ આઉટ ટુ અધર। હવે જો બહારનું જે બહારની સાઈડ જે ફ્લક્સ છે એ વધારે હોય કોના કરતાં? તો કે અંદરના કરતાં, તો બહારની જે ફિલ્ડ લાઇન છે તે પાસ આઉટ થઈ જશે, આ સાઈડથી જઈને આ સાઈડથી બહાર નીકળી આ જે છે પાસ થઈ, પાસ થવાનું કારણ તો કે અંદરનું સરફેસ કરતાં બહારનું સરફેસનું ફ્લક્સ વધારે। ઓકે, હવે આપણે એપ્લિકેશન ઓફ ગૌસ લો, ગૌસ લો ઇઝ ઓલવેઝ ટ્રુ બટ નોટ ઓલવેઝ યુઝફુલ। હંમેશા ગૌસ લો સાચો છે પણ હંમેશા ઉપયોગી નથી। ઇફ રો હેડ નોટ બીન યુનિફોર્મ or I had chosen some other shape of Gaussian surface, it would be still have been true. But the flux of E is Q by epsilon zero. Symmetry is crucial to his application of Gauss law and there is three kind of symmetry that work. હવે માનો કે Gaussian surface આપણે અલગ પ્રકારની સરફેસ લઈએ બદલી નાખીએ તો Gauss law બદલાઈ જતું નથી, તે તો ટ્રુ છે। That is the Q upon epsilon zero. બટ સિમેટ્રી છે તે બદલાય છે અને એપ્લિકેશનમાં ત્રણ પ્રકારની સિમેટ્રી આપણને જોવા મળે છે। એક તો છે સ્ફેરિકલ સિમેટ્રી। હવે જ્યારે સ્ફેરિકલ સિમેટ્રી હોય ત્યારે મેક યોર ગૌસિયન સરફેસ અ કોન્સેન્ટ્રિક સ્ફિયર, પછી એક્સ સિલિન્ડ્રિકલ, સ્ફેરિકલ એટલે ગોળ, સિલિન્ડ્રિકલ એટલે નળાકાર, મેક યોર ગૌસિયન સરફેસ અ કોએક્સિયલ સિલિન્ડર। પ્લાન, તો જ્યારે પ્લાન એટલે સીધી રીતની સિમેટ્રી હોય છે ત્યારે ગૌસિયન પિલ બોક્સ વિચ ઇઝ સ્ટાર્ડલ ધ સરફેસ, ત્યારે ગૌસને અલગ ગૌસ લોને અલગ અલગ રીતે યુઝ કરવામાં આવે છે। ઓકે, તો આ તો આપણો આજનો લેક્ચર ગૌસ લો, ગૌસ લો વિશે આપણે જોયું, હવે આગળના લેક્ચરમાં આપણે આગળનો બીજો ટોપિક જોઈશું।